गुड आफ्टरनून बाळको, विषय गणित धोरण त्रीजू, विषय गणित धोरण त्रीजू एमां आपणे चेप्टर नंबर बे संख्यानी गम्मत, संख्यानी गम्मत छे एमां आपणे स्वापोथीमां पेज नंबर 31 सुधी થઈ ગયું અને 32માં પેજ નંબરથી બાકી હતું, બરોબર. એમાં 32માં પેજ નંબર ઉપર 32મો પ્રશ્ન કે ઉદાહરણ મુજબ સંખ્યાનો વિસ્તાર કરો, બરોબર. હવે આપણે સંખ્યાનો વિસ્તાર કરવાનો છે તો કેવી રીતના આપણે કરશું, બરોબર. હવે આપણે 257 આપેલા છે તો આપણે આનો વિસ્તાર કરશું તો 200 આપ્યા છે, 257 તો 100 + 100 એટલે કેટલા થયા, 100 + 100 એટલે 200. હવે 5 એટલે 10 + 10 + 10 + 10 10, 20, 30, 40 ને 10, 50 50 + 7 કેટલા છે, 7. 100 ને 100 = 200 200 ને 10, 20, 30, 40, 50 200 ને 50 ને 7 એટલે 257. હવે આપણે એને એવી રીતના આમ કરીને આપણે બતાવવાનું છે, આ 100 આ 200 પછી 10, 20, 30, 40, 50 પછી 1 7 છે એને નોખા પાડશું આપણે, 1, 2, 3, 4, 5, 6 અને 7 સમજાઈ ગયું બધા બાળકો, 100 200 થઈ ગયા, 10, 20, 30, 40, 50 5, 1, 2, 3, 4, 5, 6 ને 7 થઈ ગયા 7. હવે તમને ટૂંકમાં સમજાવું, આ 2 આપ્યા છે એટલે 100 ને કેટલી વાર લેવાના, 2 વાર. 5 આપ્યા છે તો 10 ને કેટલી વાર લેવાના, 5 વાર. અને 7 ના 7 એમને પછી 7 ને છેલ્લે આપણે 1માં ફેરવવાના. 100 છે એ 2 વાર, 10 છે એ 5 વાર ને 1 છે એ 7 વાર. હવે આમાં કેમ કરશું તો 100 છે એ કેટલી વાર આવશે, 1 વાર, 1 આપ્યા છે એટલે 100 1 વાર પ્લસ 10 કેટલી વાર આવશે, 7 વાર. 10, 20, 30, 40, 50, 60 અને 70 થઈ ગયું. પછી 2 + 2 હવે 100 10 20 30 40 50 60 ને 70 1 અને 2, બરોબર. સમજાઈ ગયું બાળકો, 1 છે એ 100, 100 છે એ 1 વાર, 10 છે એ 7 વાર અને 1 છે એ 2 વાર. સમજાઈ ગયું આટલું બાળકો બધાને, આવી રીતના સંખ્યાનો આપણે વિસ્તાર કરવાનો છે. પછી પ્રશ્ન નંબર 33, હું કોણ છું ઓળખો અને જોડો. આપણે આ 2 દાખલા કર્યા છે, બાકીના બધા આવી રીતના જ કરવાના રહેશે. પછી પેજ નંબર 33 ઉપર પ્રશ્ન 33માં, હું કોણ છું ઓળખો અને જોડો. હું 40માં 6 ઉમેરતા બનું છું, 40માં 6 ઉમેરો, 6 ના 6 અને 4 ના 4 કેટલા થયા, 46. તો પહેલા ને 46 સાથે જોડવાનું. પછી હું 90માંથી 1 બાદ કરતા મળું છું, 90માંથી 1 કાઢી નાખો તો કેટલા મળે, તો કે 89. તો 89 સાથે જોડવાનું. પછી મારામાં 4 ઉમેરો તો સદી પૂરી થાય છે, 96. 96માં 4 ઉમેરો તો 100 પૂરા થાય. હું 10 ની 10 નોટ બરાબર છું, 100. હું 1 સદી અને 1 અડધી સદી બરાબર છું, 1 સદી અને અડધી સદી.
एक सदी आखी अने एक अर्धी सदी, तो केटला आवशे? एक सदी आखी ने एक अर्धी सदी, तो केटला थाशे? 150। હું 97માંથી 10 બાદ કરતા મળું છું, 97માંથી 10 બાદ કરી તો કેટલા મળે આપણને? 87। હું 2 અંકની સૌથી મોટી સંખ્યા છું, 99, એક નાની અને 99 મોટી। પછી 2 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 99। પછી મારો એકમ દશક અને 100નો અંક 5 છે, તો એકમ દશક અને 100 ત્રણેયનો અંક 5 કીધું। આ એકમ, આ દશક અને 100, તો કેટલા થયા? 555। પછી હું 3 અંકની સૌથી મોટી સંખ્યા છું, 1 અંકની નાની 1 અને 99 મોટી, તો 3 અંકની કેટલી આવે? તો કે 999। પછી મારો એકમનો અને 100નો અંક 7 છે, એકમનો અંક 7 અને 100નો અંક 7, તો એકમનો 7, તો દશકનો 0 અને 100નો 7, એટલે 707, બરોબર। પછી પ્રશ્ન નંબર 34, એક જોકર પાસે 5, 7 અને 9 લખેલા 3 ફુગા છે, આ ફુગાની જુદી જુદી ગોઠવણ કરી અને 3 અંકની જુદી જુદી સંખ્યાઓ મેળવો અને સૂચના મુજબ કરો। આપણે આપણને 3 સંખ્યા આપેલી છે, એ 3 સંખ્યાને ફેરવી ફેરવી અને આપણે સંખ્યા બનાવવાની છે, અને એને જે આપણને આપી છે સૂચના એ મુજબ કરવાનું રહેશે। તો આપણને 5 આપ્યા છે, 7 આપ્યા છે અને 9 આપ્યા છે, બરોબર। હવે આના ઉપરથી આપણે સંખ્યા, મળેલી સંખ્યાઓ બનાવશું, કેટલી સંખ્યા બનશે? મળેલી સંખ્યા, બરોબર। તો સૌથી પહેલાં તો આ ત્રણેય ભેગી લઈ લઈએ, 5, 7, 9, એટલે કેટલા બન્યા? 579। પછી 5ને પહેલાં લેશું, પછી 9 લેશું અને પછી 7 લેશું, તો કેટલા બન્યા? 5, 9 ને 7, 597। પછી આપણે 7ને પહેલાં લેશું, 7, 5 ને 9, 7, 5 અને 9, પછી 7, 9, 5 લેશું, 7, 9, 5, પછી 9, 5, 7 અને પછી 9, 7, 5, બરોબર। આવી રીતના આપણે અંકને ફેરવી ફેરવી આગળ પાછળના આપણે સંખ્યા બનાવી। પછી આપણને કીધું કે મળેલી સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા કઈ છે, આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે આપણે એ ગોતવાની છે। તો 9 મોટી સંખ્યા કઈ છે? તો કે 975। પછી સૌથી નાની સંખ્યા કઈ છે? નાની સંખ્યા, તો નાની સંખ્યા છે 579। પછી આપણે એને ચડતા ક્રમમાં ગોઠવવાનું અને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું, ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં, ચડતા ક્રમમાં ગોઠવશું અને ઉતરતા ક્રમમાં ગોઠવશું। તો ચડતા ક્રમમાં સૌથી પહેલાં આપણે કેવી સંખ્યા લેશું? તો કે નાની, 579, પછી 597, 759, 795, 957 અને 975, બરાબર। હવે ઉતરતા ક્રમમાં તો સૌથી મોટી લેવાની, તો કઈ આવશે? તો કે 975 ઊંધું, પછી 957, પછી 795, પછી 759, પછી 597 અને 579, બરાબર। આ સૌથી, આમાં સૌથી નાની ને આમાં સૌથી મોટી, બરાબર। એના પછી છે 35મો પ્રશ્ન, 100, 10 અને 1 ગોળ પછી લંબગોળ અને ત્રિકોણનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ સંખ્યાનો વિસ્તાર કરવાનો છે। આપણે જે પહેલાં શીખાને એવી જ રીતના સંખ્યાનો વિસ્તાર કરવાનો છે, બરાબર। હવે આ બધાને આવડે છે ને, એકવાર તમે કરાવ્યું તો આપણે પાછું
રિપીટ કરીએ છીએ. હવે એમાં આપણને પહેલી સંખ્યા આપી છે 97. 97 છે તો આપણે શું કહેશું? 9 છે તો આપણે 10 ને કેટલી વાર લેશું? 9 વાર. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 90 થઈ ગયા. અને 7 પછી 1 છે એને કેટલી વાર લેશું? 7 વાર. 2, 3, 4, 5, 6 અને 7. સમજાઈ ગયું? હવે એના પછી ત્રીજો ચોથો દાખલો છે 343. હવે આપણે મેં તમને શીખવાડ્યું આવી રીતના 100 છે એને કેટલી વાર લેવાના? 3 વાર. 100, 200 અને 300. 10 ને કેટલી વાર? 4 વાર. 1 વાર, 2 વાર, 3 વાર અને 4 વાર. 3 છે તો 1 ને કેટલી વાર? 3 વાર. સમજાઈ ગયું? હવે આપણને નિશાની આપી છે, આપણે એવી રીતના કરવાનું. ગોળ 100, 200 અને 300 થઈ ગયા. પછી 10, 20, 30 અને 40. હવે ત્રિકોણમાં 1, 2 અને 3. સમજાઈ ગયું બાળકો? આવી રીતના એ પ્રશ્ન કરવાનો છે, સંખ્યાનો વિસ્તાર બરોબર. પછી પ્રશ્ન નંબર 36, કાર્ડના ઉપયોગથી બનેલી સંખ્યાઓ લખો. જો તમને પહેલાં આપ્યું છે આવી રીતના 10 આપ્યા છે અને બીજા ખાનામાં 10 આપ્યા છે, તો 10 ને 10 કેટલા થયા? તો કે 20. આવી રીતના લખવાનું છે. પછી 10 ને 10 20 અને એકડા આપ્યા છે, કેટલા એકડા આપ્યા છે? તો કે 6. તો કેટલા થયા? 26. એવી રીતના આપણે સંખ્યા ગણવાની છે. પછી પેજ નંબર 36 ઉપર બબેની ગણતરી કરો. હવે આપણે એમાં ધ્યાન દેવાનું છે, બબેની ગણતરી કરો. બબેની ગણતરી આપણે કરવાની છે. ગણતરી કરો. હવે જો તમને પહેલાં આપણને આપેલું છે 101, પછી 103, પછી 105, પછી કેટલા આવશે? 106 મૂકી દેવાના, 107, પછી 8 મૂકી દેવાના, 109, પછી 10 મૂકી દેવાના, 111, પછી 12 મૂકી દેવાના, 113, 14 મૂકી દેવાના, 115, 16 મૂકી દેવાના, 117. આને થઈ બબેની ગણતરી બરોબર. પછી બીજું તમને આપ્યું છે 159, પછી 157, પછી 155. આમાં તમને ઊંધું આપ્યું છે બરોબર. 59 છે, પછી 58 મૂકીને 57, 56 મૂકીને 55, 54 મૂકીને 53, પછી 52 મૂકીને 151 ઊંધા એકડા, પછી 50 મૂકીને 149, 48 મૂકીને 147, 46 મૂકી અને 145 બરાબર. આવી રીતના આપણે ઊંધું જવાનું. પછી 3 3 ની ગણતરી આપી છે. એવી રીતના 3 3 ની ગણતરી, પછી 3 3 ની ગણતરી આપી છે બરાબર. એમાં 430, પછી ડાયરેક્ટ 433. પહેલું આપણને આપ્યું છે 430, પછી 433, 436. હા, 36 આવ્યા, 23 પર 33, પછી 34 35 મૂકીને 36, 37 38 મૂકી અને 439, 40 41 મૂકી દેવાના, પછી 442, પછી 43 44, પછી 445, 46 47 અને 448 બરાબર. આવી રીતના 3 3 ની ગણતરી
પછી પાંચ પાંચની ગણતરી આપી 450 પર ડાયરેક્ટ 455 પછી ડાયરેક્ટ 460 એમાં પાંચ પાંચની ગણતરી છે પાંચ પાંચની ગણતરી પાંચ પછી આપણે ડાયરેક્ટ કેમ 10 લઈ પછી 15 પછી 20 પછી 25 એવી રીતના બરોબર તો 450 455 પછી 460 પછી 465 470 475 480 485 આવી રીતના આપણે પાંચ પાંચની ગણતરી પછી 10-10ની ગણતરી કરીએ તો 10, 20, 30, 40, 50, 60 એવી રીતના હસાપોથીમાં આપણને 10-10ની ગણતરી આપી છે એમાં 660 આપ્યા છે પછી 670 પછી 680 પછી 690 700 એવી રીતના પછી 20-20ની ગણતરી તો 20-20ની ગણતરીમાં 20-20નો ફેર આવશે બરોબર 10 આપ્યા હોય તો 20 નહીં ડાયરેક્ટ 30 40 નહીં ડાયરેક્ટ 50 એવી રીતના બરોબર અને 50-50ની ગણતરી કે તો 50-100 પછી 150 પછી 200 એવી રીતના 50-50ની ગણતરી બરોબર પછી આપણે ચાલો ગૃહ કાર્ય કરીએ હવે આ આપણે ચાલો ગૃહ કાર્ય કરીએ ઈ આપણે આખું આપણે શીખી ગયા ચેપ્ટર એમાંથી જ આપણે આપેલું છે સંખ્યાને શબ્દોમાં લખો પછી સંખ્યાને પ્રશ્ન બીજો છે ઈ અંકમાં લખો પછી સંખ્યાનો વિસ્તાર કરો એકમ દશક સો બરોબર પછી પ્રશ્ન ચોથો કે સંખ્યાને અંકમાં લખો પછી સ્થાન કિંમત લખો આપણે બધું શીખી ગયા બરોબર આ પ્રશ્ન એટલે ચાલો ગૃહ કાર્ય છે એની હું તમને પીડીએફ મોકલી દઈશ બરોબર આ તમારે સ્વપોથીમાં પૂર્ણ કરવાનું રહેશે બરોબર બાળકો ચાલો ગૃહ કાર્ય કરીએ એમાં એવી રીતના જ છે હવે શબ્દમાં આપણને આપેલું હોય અંકમાં ને શબ્દમાં તો આપણે આવી રીતના આપ્યું છે કે 774 774 બરોબર તો આવી રીતના લખવાનું પછી 589 પહેલો પ્રશ્ન આમ છે પછી બીજો છે નીચેની સંખ્યાઓ અંકમાં લખો ત્રીજો પ્રશ્ન છે સંખ્યાનો વિસ્તાર કરો હવે તમને આવી રીતના આપ્યું હોય 491 તો એકમ દશક સો તો એકમ દશક સો આવી રીતના આપેલું છે તો 1, 9 અને 4 આ આપણે સંખ્યાનો વિસ્તાર કર્યો પછી વિસ્તાર કરેલી સંખ્યાના અંકમાં લખો તો આ ત્રણેય આપણે આ છૂટી આપી હશે એવી રીતના ભેગી કરી નાખવાની બરોબર સ્થાન કિંમત લખો આપણે આ બધું શીખી ગયા પછી મણકા ઘોડી ગણીને લખો પછી નાની સંખ્યા ઉપર ગોળ અને મોટી સંખ્યા ઉપર ચોરસ પછી પહેલાંની સંખ્યા પછીની સંખ્યા અને વચ્ચેની સંખ્યા ચડતા ક્રમમાં ગોઠવો ઉતરતા ક્રમમાં કરો આપણે શીખી ગયા પછી આપણે સંખ્યા હમણાં બનાવતા શીખા નાની મોટી બરોબર અને છેલ્લે આપણે સંખ્યાનો વિસ્તાર કરતા શીખા બરોબર એ આપણને ચાલો ગૃહ કાર્યમાં આપેલું છે આ બધાની હું તમને પીડીએફ મોકલીશ એ તમારે સ્વપોથીમાં પૂર્ણ કરવાનું રહેશે થેન્ક યુ બાળકો